નહીં ખબર રહેતી આપણને આ બધું મળે છે ને ભગવાન સિવાયનું જે કાંઈ મળે છે ને એ એટલું બધું ભગવાનમાં જોડાવવામાં નડે છે કે એની કોઈ સીમા નહીં સારું છે આપણે જોડાવવું નથી ભગવાનમાં એટલે વાંધો નથી બાકી જો જોડાવું હોય ને જો જોડાવું હોય ને તો રાહ પાડી જવાય નથી જોડાવવું એટલે કોઈ દુઃખ નથી બાકી એટલું બધું નડે એ નડતું દેખાય ક્યારે જ્યારે ભગવાનમાં જોડાવા જાઓ ત્યારે અમુક હરિભક્તો સંતો બહુ સજાગ છે અપાર સજાગ હવે એની સજાગતાની વાત સાંભળજો એ સજાગતા જો આપણામાં આવે તો આના જન્મે ભગવાન મળી જાય કરોડ જન્મે જે કામ પૂરું નથી થયું એ કામ ચેલેન્જ સાથે આ જન્મમાં પૂરું થાય ન થાય એવું નથી થોડા સમયમાં પૂરું થાય પણ હું જે ટેકનિક કહું છું એ થોડી ધ્યાનથી સાંભળી લો ઘણા હરિભક્તોને હાવ દેહ કરીને આજ્ઞા લોપાય ભ્રષ્ટ થવાય પાપ થઈ જાય ખોટું થઈ જાય અને આબરું જાય પોતે પકડાય ત્યારે એમ થાય ખાલી ભૂલ થઈ શું ત્યારે એમ થાય કે ભૂલ થઈ ઘણા હરિભક્તને ખોટા ઘાટ સંકલ્પો થાય અને અવળી અવળી અયોગ્ય ઈચ્છાઓ થાય એની હૃદયમાં પીડા થાય ત્યારે એને એમ થાય સારું ખોટું થઈ રહ્યું છે આ ન થવાની વાસના ઘાટને તાણ મને કેમ થાય છે ત્યારે થોડોક જાગે એની આગળ આ લો દેહની વાત કરી આ દેહની વાત કરી પછી આગળ આ કારણ શરીર છે ઘણા હરિભગતને એક કારણ શરીરમાંથી ઊઠતો ભાવ અયોગ્ય ભાવ ભગવાન સિવાય બીજી કાંઈક ઈચ્છા સ્મૃતિ થાય એટલે એ ઝપકી જાય કે હું ભક્ત છું ને આ કાંથી મને એક નબળું સપનું આવે ખરાબ ગાઢ થઈ જાય ત્યાં એ ફફડી મરે આ ત્રીજે નંબરે હવે અહીંયા ચોથો નંબર જે આત્મા જે આત્મરૂપ વર્તે છે એને તો મહાકારણ શરીરનો જો થોડોક ભાવ થાય તો એ ફફડી મરે સમજ્યા ને એમ જ્યારે થાય પછી એ પરમેશ્વરના સ્વરૂપ સાથે અખંડ રહી શકે મહારાજનો મહા મોટો આનંદ યુગો યુગ લૂટી શકે જે બહુ મોટો ખજાનો છે એ આનંદની એક માત્ર જાણી નાખી છે આ બ્રહ્માંડમાં એને લઈને આપણે બધા દોડે જ કરી કોઈ હક્ક જ નથી બધો ખજાનો ન્યા છે તો વાલા ભક્તો હવે હું આપને એ પૂછી શકું કે આ મેં જે ચાર સ્થિતિ કહી એમાંથી આપની સ્થિતિ કઈ છે